ઉનાળાનો ધોમધખતો આકરો તાપ ધરતી પર વરસી રહ્યો હતો. ગરમ લુખી હવા ચામડી ઉતરડી નાખતી હતી. શ્વાસમાં ભરાતો ગરમ વાયુ જીવનશક્તિ હણતો હતો. પક્ષીઓ ગરમીથી હતપ્રભ બની ગયા હતા અને જ્યાં થોડો છાંયો મળે ત્યાં છુપાઈ ગયા હતા. વૃક્ષો પણ આ ગરમીને સહન કરવા માટે ધ્યાનમગ્ન બન્યા હતા. કેટલાક પાંદડા ખરીને ત્રાહી ત્રાહીનો પોકાર કરી રહ્યા હતા. ગામડા ગામની આવી હાલત હતી ત્યારે શહેરની તો વાત જ શું કરવી. શહેરના રસ્તાઓ સુમસાન હતા. ગરમી એવી કે રસ્તા પરનો ડામર પણ પીગળવા માંડ્યો હતો. નદી તળાવો ગરમીના કોપને શાંત કરવામાં ખપી ગયા હતા. હવે તો ગરમી તેમના શરીરની રહી સહી શક્તિ પણ ચૂસી રહી હતી. ગરમીના કારણે ધૂળની ડમરીઓ ઉડી રહી હતી અને આ ધૂળની ડમરીઓ વચ્ચે નાનકડો કાનો લારીને ધક્કા મારી રહ્યો હતો. 10-12 વર્ષનો, સુકલકડી, કાળા જુલ્ફા અને મોટી આંખો. કોઈ પૈસાવાળાને ત્યાં જન્મ્યો હોત તો કાનકુંવર લાગત, પણ તે ગરીબ મા બાપનું સંતાન હતો. તેના ભાગે સુરત દાદાનો કાળઝાળ પ્રેમ અને તપેલી ધરતીના કાંકરા જ હતા. તે પિતાને ભરેલી લારી ખેંચવામાં મદદ કરી રહ્યો હતો. કમનસીબી એવી કે પિતાની શક્તિ પણ ખૂટી રહી હતી, જોમ ઓસરતું જતું હતું અને તેમાં પણ રસ્તામાં ક્યાંય છાંયો નહોતો. મોટામસ રસ્તાઓ બનાવવામાં સરકારે ગરીબ મજૂરનો છાંયો પણ છીનવી લીધો હતો. થાક ખાવા બેસું તો પણ ક્યાં બેસું? પગમાં ચપ્પલ નથી, ક્યાંકથી ફેંકી દેવેલા કોઈના મોજા પહેર્યા છે. કાનાએ થોડે દૂર એક બંગલા પાસે મોટું વૃક્ષ જોયું. તેણે પિતાને ત્યાં થોડીક વાર થાક ખાવાનું સૂચન કર્યું. બંને ગરમીથી અકળાયા હતા એટલે ત્યાં થોડી વાર બેસવાનો નિશ્ચય કર્યો. ઝાડ નીચે લારી ઊભી રાખી બંને બેઠા અને હાશ કરે છે ત્યાં જ બંગલાનો ચોકીદાર આવી ચડ્યો. તેણે કાનાને અને તેના પિતાને અહીંથી ચાલતા થઈ જવાનું કહ્યું. કાનાના પિતાએ 10 મિનિટમાં જ જતા રહીશું એમ સમજાવ્યું, પણ ચોકીદાર માન્યો નહીં. એટલામાં કાનાએ ચોકીદાર પાસે પાણી માંગ્યું. ચોકીદારે તે આપ્યું. પાણીથી હાથ મોં ધોઈ નવી હામ ભરી બંને ચાલવા લાગ્યા. પરંતુ આજે ઝાડ ઉદાસ થયું. પોતાની બાંહો ફેલાવીને તે આવા તરસ્યા ગરમીથી ત્રસ્ત લોકો માટે જ સર્જાયું છે. તેનું અસ્તિત્વ બંગલાના કિનારે ફક્ત શોભાનું છે. બંગલાનો માલિક તો તેનો છાંયો ખાવા પણ બેસતો નથી. અને આવા તરસ્યા મુસાફરોને અમારા પ્રેમ અને તેમના હકથી વંચિત રાખે છે. વૃક્ષે ગુલામીનો ભાવ અનુભવ્યો અને દુઃખી થયેલું વૃક્ષ ધીમે ધીમે સુકાવા લાગ્યું અને અંતે નષ્ટ થયું.